चवड़ा धोरण 12 चैप्टर नंबर तीजो कई लेक्चर नंबर तमारो 22मो से 22मो लेक्चर नंबर से 22मो 22 હવે આપણે આના પર વાત કરવાની છે. લેક્ચર નંબર કયો છે બેટા? 22 ચેપ્ટર 12 ધોરણ 12 ચેપ્ટર 3 લેક્ચર નંબર 22 સામા કરવાનું શું કઈ જ નહીં કરાવો. આજે જોવાનું છે આપણે મીટર બ્રિજ. કયો બ્રિજ બેટા? મીટર બ્રિજ. નામ જ છે મીટર બ્રિજ. સર કેમ મીટર બ્રિજ? વિસ્ટન બ્રિજનો અભાઈ છે. વિસ્ટન બ્રિજમાં કેટલીક સમસ્યા હતી તો એ સમસ્યાઓ દૂર કરવા માટે મીટર બ્રિજનો ઉપયોગ કરવામાં આવે. વિસ્ટન બ્રિજમાં કેટલીક સમસ્યા હતી તો એ સમસ્યાઓને દૂર કરવા માટે મીટર બ્રિજનો ઉપયોગ કરવામાં આવે. સર કઈ સમસ્યા? જો આ પહેલો સવાલ છે રચના. તમારે મીટર બ્રિજ જોશો એટલે બે સવાલ આવશે, રચના અને કાર્યપદ્ધતિ. એનું સૂત્ર તો આ રચના ચલાવું છું કે મીટર બ્રિજ કેમ. ખરેખર મીટર બ્રિજ છે ને બેટા એક વિસ્ટન બ્રિજ જ છે. મીટર બ્રિજ એ ખરેખર એક વિસ્ટન બ્રિજ જ છે. કેમ સર? કહી જ દે. જો પેલા એક કામ કરીએ, પેલા આપણે વિસ્ટન બ્રિજ કાલે દોરાવેલો દોર નાખું. જો આ રીતે ચતુષ્કોણ હતો, એની ચાર ભુજાઓમાં ચાર અવરોધ હતા, યાદ છે? આખું તમને મીટર વિસ્ટન બ્રિજ યાદ કરી નાખો. વિસ્ટન બ્રિજની શોધ વિસ્ટોને કરી હતી. તે પુલ જેવી રચના હોય તેને વિસ્ટન બ્રિજ કહેવાય, જેનો ઉપયોગ અજ્ઞાત અવરોધ શોધ કરવા માટે થાય. શોધવા માટે ચાર ભુજાઓમાં ચાર અવરોધો, જે અવરોધો કયા હતા? અહીંયા હતા અનુક્રમે R2, R1, R2, R3 અને R4 છે. ચાર અવરોધો જોડી દીધા. પછી એના વિકર્ણ આવે તો આ પહેલો વિકર્ણ યાદ કરો. તો વિકર્ણ AC નામ આપી દેવું. આ તો A, B, C અને D. તો આ જે વિકર્ણ AC છે, આ વિકર્ણ AC છે તો એની સાથે શું જોડવાનું? બેટરી અને કળ. આની સાથે જોડો બેટરી અને કળ. બેટરી અને કળ. તો આપણે આને કીધેલું બેટરી ભૂજા અથવા બેટરી આર્મ એમ કહેવાય. એપ્સાઇલોન અને કળ કી. અને આની વચ્ચે હતું ગેલ્વેનોમીટર. બીજો જે વિકર્ણ BD છે ને એની વચ્ચે કયું મીટર હતું? ગેલ્વેનોમીટર. એટલે આમ તેને કહેવાય ગેલ્વેનોમીટર ભૂજા અથવા ગેલ્વેનોમીટર, અને કહેવાય ગેલ્વેનોમીટર ભૂજા અથવા ગેલ્વેનોમીટર આર. આ રચના હતી. અને હા, આનો આંતરિક અવરોધ 0 હતો એટલે અહીંયાથી પ્રવાહ અહીં પસાર થતો, જેને કારણે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ અનુક્રમે I1, I2, I3 અને I4 છે. અને આપણે એવું સેટિંગ કરતા આમાં જો હવે કેમ મીટર બ્રિજની જરૂર કેમ પડી? અહીંયા હું દોરવાનું છે, એની જરૂર કેમ પડી? ઉદાહરણ આપ. એની જરૂરનું રીઝન શું ખબર? જો આપણી પાસે આ પ્રશ્નાર્થ ચિહ્ન હતું એટલે આ શોધવાનું હતું. જ્યારે એક આ R4, R3 અને R1 આ બધા આપણે અજ્ઞાત હતા. આ ત્રણ મને ખબર હતી ને અજ્ઞાત હતો. બરાબર, મેં તમને કાલે ચલાવ્યું ત્યારે થોડીક વાત કરેલી આગળના લેક્ચરમાં. અજ્ઞાત હતો. તો મારે જો આની વાત કરવી હોય તો મારે કમ્પલસરી શું કરવું પડે મેડમ? R1 હતો, R3 છે, R4. તો આપણે એવું કંઈક નિયમ રાખેલો કે ગમે તે કરી એવું કરવાનું. આ ચાર અવરોધો, સોરી, આ ચારમાં ત્યાં જે ત્રણ જ્ઞાત છે અવરોધ પેટી છે એમાંથી અવરોધ એ રીતે કાઢવાના, એવી રીતે કાઢવાના કે તમારું જે ગેલ્વેનોમીટર છે એનું રીડિંગ IG બરાબર 0 થાય. ગેલ્વેનોમીટરનું રીડિંગ IG બરાબર 0 થાય. તમારે એટલું કરવું પડે કે ભાઈ આ IG બરાબર 0 થાય. આ ગેલ્વેનોમીટરનું રીડિંગ IG બરાબર 0 થાય એનું તમારે પ્રયત્ન કરવો પડે. અને મેં તમને કીધેલું કે આ ત્રણમાંથી કાઢી, ખબર છે મેં તમને વાત કરેલી કે આમ લઈને પછી અહીંયા 0 વચ્ચે હોય
અને વચ્ચે આમ આવેલો હોય આપણો કાંટો, આ ઝીરો છે અને આપણો કાંટો આમ આવ્યો હોય ને, સેજ તમે કરીને આ બાજુ લાવવા જાઓ ને, આ 30 હોય એના જગ્યાએ 20 કરો તો સીધો આમથી આમ આવી જાય, કારણ કે વચ્ચેના બધા આંકડા ન મળે આપણને. એટલે આ લોચો બહુ મોટો હતો, એ બહુ જ મોટી મગજમારી હતી. આનું કોઈ સમસ્યા, આનો કોઈ એન્ડ જ ન આવે, બહુ મોટી મગજમારી હતી. તો હવે આને આપણે દૂર કરવી પડે. અને દૂર કેમ કરવાની? તો આ સમસ્યાને દૂર કરવા માટે, આને દૂર કરવા માટે, આ પ્રોબ્લેમને શું કરવા માટે બેટા, દૂર કરવામાં, એટલે એક મોટી સમસ્યા હતી. એટલે પણ આમાં થતું શું, આ ત્રણને સેટિંગ કરી, આ ત્રણને પસંદ કરી, IG0 લાવવા માટે બહુ મથવું પડતું. એટલે વાલ લાગતી, ખોટી પ્રયોગ નથી પણ વાલ લાગતી. એને દૂર કરવા માટે એક એક નવું સાધન શોધાણું, જેને નામ આપ્યું મીટર બ્રિજ. કયો બ્રિજ? મીટર બ્રિજ. મીટર બ્રિજમાં હોય શું, એક આમ લાકડાનું મોટું પાટિયું હોય, લાકડાનું કમ્પ્લીટ મોટું મસ્ત મજાનું પાટિયું હોય આમ. એનું લાકડાનું એક સરસ મજાનું શું હોય બેટા, પાટિયું. હવે આ પાટિયા પર જોજો, આ પાટિયા પર લાકડાનું પાટિયું છે આખું, આના પર સમાન તાર લેવાનો છે આપણે. તાર પણ કેવો તાર? સમાન આડછેદ અને સમાન વિશિષ્ટ અવરોધકતા ધરાવતો. વિશિષ્ટ અવરોધકતા એટલે એકમ લંબાઈ દીઠ અવરોધ સમાન હોય, બે વસ્તુ. આના પર આપણે એક તાર લેશું. પહેલાં શું આવે છે ધ્યાન આપજો. સૌથી પહેલાં કાટખૂણે વાળેલી આ રીતે, આ કાટખૂણે વાળેલી, આ કાટખૂણે વાળેલી કહેવાય, સીધું દોડી દેવાનું. બે, આ રીતે કાટખૂણે વાળેલી ધાતુની જાડી બે પટ્ટી આમ જોઈન્ટ કરેલી હોય, કાટખૂણે વાળીને દેખાય છે. આપણે મોટે ભાગે તાંબાની હોય, તાંબાની કમ્પ્લીટ એની આગળ જોઈન્ટ જ કરી નાખો, જેમ પત્તી પતરી આવે ને, પતરી પટ્ટી પટ્ટી એકદમ પટ્ટી, એમ અહીં આમ જોઈન્ટ કરી દીધી હોય લાકડા ઉપર, કારણ કે લાકડું અવાહક હોય, આખું લાકડાનું પાટિયું છે બરાબર. પછી એમાં આ જે એના બે છેડા હોય, આ પટ્ટીના બે છેડા અહીંયા, આ રીતે એક તાર જોડી દેવાનો, 1 મીટર લાંબો તાર. કેટલો? 1 મીટર. આ જે તાર છે એની વાત કરું છું, આ જે તાર છે એની વાત કરું, અહીંયા લખું છું તાર. તાર કેવો છે બેટા? 1 મીટર લાંબો તાર, 1 મીટર લાંબો છે, સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવે છે, અને સાથે સાથે સમાન વિશિષ્ટ અવરોધ ધરાવે છે. ચલો 1 મીટર લંબાઈનો તાર, એ તો ખબર પડી ગઈ, એટલે લંબાઈ 1 મીટર, એટલે તો જ એને નામ આપ્યું મીટર બ્રિજ. આ કન્ડિશનને કારણે જ એને નામ આપ્યું મીટર બ્રિજ, ધ્યાન આપજો, આને કારણે મીટર બ્રિજ નામ આપ્યું. હવે એકમ લંબાઈ 1 મીટર લાંબો, સમાન આડછેદનો ક્ષેત્રફળ ધરાવતો, સમાન વિશિષ્ટ અવરોધ ધરાવતો તાર અહીંયા આપણે જોડી દીધો. હવે આ બેની વચ્ચે એક ધાતુની પટ્ટી એ રીતે જોડવામાં આવે, આમ અહીંયા વચ્ચે ધાતુની પટ્ટી મૂકવામાં આવે, બરોબર વચ્ચે ધાતુની શું મૂકવામાં આવે? પટ્ટી, કે જેની કારણે બંને બાજુ એને ગેપ રચાય. જો અહીંયા ગેપ છે, અને આની આગળ અહીંયા આમ આગળ જોડાણ અઘરો હોય, આની આગળ આ રીતે અહીંયા કઈ જોડવું હોય, આ જોડાણ અઘરો હોય. સર જોડાણ અઘરો કેવા હોય? એક જ મિનિટ આવો મને સમજાવો, એક જ મિનિટ આવો મને જો. હું તમને એમ કહેતો હતો આ જોડાણ અઘરો આ રીતે હોય, આમ આમ જો અહીંયા આ હોય ને આમ, તો આટલો ભાગ નીચે સ્ક્રૂ ચાકીમાં આવી રીતે આમ ચાકી હોય, આ મોટી ચાકી છે એકદમ પડતી ધાતુની ચાકી હોય આમ, અને વચ્ચે આમ જે ગેપ પડે ને ગેપ, આ જે ગેપ પડે, પોલ પેન ખોલે એટલે ગેપ દેખાય,
તો એક ગેપની અંદર, એ ગેપની અંદર આ જે ગેપ છે ગેપમાં આમ તાર ભરાઈ દેવાનો હોય અને પછી એને આમ ચાકીને ફિટ કરી દેવાની આમ આ રીતે જોડાણ આગળ થઈ જાય. આટલો જ ભાગ હોય, આખા આખી પેન નો હોય આટલો ભાગ હોય. આમ એમાં એક નીચે હોય ધાતુની આમ ચાકી જેવું હોય, એના ઉપર ચાકી હોય સ્ક્રૂ હોય, એના પર નીચે ચાકી બે ચાકી હોય, ઉપરની ચાકી ખોલી તાર વીંટાળી પાછી ફિટ કરી દેવાની, એટલે બે ધાતુ વચ્ચે ફિટ થઈ જાય એમ. આ જોડાણ અગ્રહ હોય આવા, અહીંયા આ બધે જોડાણ અગ્રહ છે. એટલે એની વચ્ચે તમે જોડી શકો. દાખલો તરીકે એક મીટર લાંબો તાર છે, એ આ બે છેડે વચ્ચે જોડેલા છે, અને આ જે છેડો છે, આ જે છેડો છે એ આપણો આ થઈ જશે એ, બરાબર આ થશે સી. અને આ બરોબર વચ્ચેનો, આ જે વચ્ચે આપણે પટ્ટી જોડી જેને કારણે બે ગેપ રહે છે, એનો જે મધ્ય ભાગમાં બિંદુ આવશે એને આપણે બિંદુ બી કહેશું. એટલે હું તમને એ સાબિત કહીને અત્યારે આપીશ કે મીટર બ્રિજ ખરેખર વિસ્ટર્ન બ્રિજ જ છે. આ મીટર બ્રિજ એ ખરેખર વિસ્ટર્ન બ્રિજ જ છે. પણ આપણે પહેલાં જોશું આ રચના જ બોલું છું બધું. હવે શું કરવાનું જો તેના, આ એસી તાર આવી ગયો. હવે આ જે એસી તાર છે એની વચ્ચે આમ એ અને સી ની વચ્ચે અહીંયા શું જોડવામાં આવે, બેટરી. બેટરી જોડવામાં આવે. એ આ ક્યાં લખું છું યાર, આ બેટરી જોડવામાં આવે. એટલે જો અહીંયા જો, અહીંયા જો આ એ આસી તેની વચ્ચે બેટરી અને કર, બરાબર. પછી બી જોજો ખાસ, બી તો આ બી છે, તો બીની સાથે, બીની સાથે આ વાહક તાર જોડી, એટલે ગેલ્વેનોમીટરનો એક છેડો બી સાથે આ ગેલ્વેનોમીટર છે, બી સાથે, અને બીજો છેડો અહીંયા એક ચોકી કળ આવે, ચોકી કળ. નીચે પોઈન્ટર જેવું હોય ધાતુનું, એ પોઈન્ટર ને આ તાર ઉપર ખસેડવાનું. એટલે ગેલ્વેનોમીટર નો એક છેડો કોની સાથે, બી સાથે, અને ગેલ્વેનોમીટર નો બીજો છેડો ચોકીકળ સાથે. જે ચોકીકળને આ જે એસી એક મીટર લાંબો તાર છે, એક મીટર લાંબો તાર, એના પર તમે સરળતાથી શું કરી શકો, સરકાવી શકો. આ થઈ ગઈ તમારી રચના. અને આમાં બે અવરોધ આવે, એક અહીંયા અવરોધ આવે આર, આર ચલો એ વાત પછી કરી, પણ આટલામાં ખબર પડી મારા દીકરાઓને આની રચના છે. આ તો પછીની વાત છે, પછીની વાત પછી કરીએ. પેલા આ એની રચના થઈ ગઈ. તમને રચના પૂછે ખાલી મીટર બ્રિજ વિશે માહિતી આપો તો માર્ક્સમાં, તો આખું આના પછી લખી નાખવાનું. પણ તમને એમ પૂછે મીટર બ્રિજની રચના સમજાવતો આવ્યો, તો એક લાકડાનું પાટી હોય કે લાકડાના પાટિયા પર શું આવશે, એટલે એકમ એક મીટર લાંબો તાર સમાન આડછે ધરાવતા સમાન વિશિષ્ટ અવરોધ ધરાવતો એક મીટર લાંબા તારને કાટખૂણે વાળેલી બે ધાતુની પ્લેટો સાથે શું કરવામાં આવે, પટ્ટીઓ સાથે શું કરવામાં આવે, જોડવામાં આવે. આ બે પટ્ટી વચ્ચે, પટ્ટી વચ્ચે એક બીજી ધાતુની પટ્ટી એ રીતે મૂકવામાં આવે કે જેથી કરીને બે ગેપની શું થાય, રચના થાય. એ અને સી બિંદુ વચ્ચે આ રીતે બેટરી અને કળ જોડવામાં આવે, અને બી પોઈન્ટ આ જે વચ્ચે મધ્ય પટ્ટી છે એનો મધ્ય બિંદુ છે ત્યાં બી પોઈન્ટ આગળ એક જોડાણ આગળ હોય, એને કોની સાથે જોડવામાં આવે, ગેલ્વેનોમીટર અને ગેલ્વેનોમીટર બીજો છેડો કોની સાથે જોડવામાં આવે, ચોકી કળ. અને ચોકી કળ છે કહેવાય આની રચના થઈ. હા અમુક વાર શું કરે અહીંયા આના સંતુલન માટે આ બેઠી આકૃતિ, પણ અહીંયા નીચે એક ભાગ દોરવું છે ધ્યાન રાખજો. આમ હોય આવ્યું અને નીચે એક ભાગ દોરવું છે ધ્યાન આપજો. પછી આ વસ્તુ બરાબર એપ્સાયલોન આ કળ કે, પણ પછી અહીંયા આમ આવી જાય ઉપરનો જે આવે છે ને એ આમ આવે,
એટલે કેટલીક વાર અહીંયા આ આ રીતે હોય, આ છેડો અહીંયા જે દેખાય ને આમ આવે, એટલે એનો મતલબ એમ આને રિયોસ્ટેટ કહેવાય. આ રહે છે રિયોસ્ટેટ, એટલે એવો અવરોધ કે જે તમે બદલી શકો, આમ પેલું ઉપરામ આમ ફેરવવાનું આવે, અહીંયા આ રીતે પણ વપરાય. આના સ્થાને કેટલીક વાર આવું પણ આવે. જૂની ચોપડીમાં આમ જ હતું, નવી ચોપડીમાં આમાં પૂછે, પછી લખ્યું છે કે કેટલીક વાર રિયોસ્ટેટ વપરાય. એટલે મેં તમને આકૃતિ દોરી કે જેના જગ્યાએ દોરવું હોય તો આ પોઈન્ટ સીધો અહીંયા આવે, આ છેડો ઉપર જોઈન્ટ કરવાનો આવે ઉપરના ભાગમાં, કારણ કે એમાં બે જોડાણ આગળ નીચે ને ઉપર બે બાજુ જોડવાના આવે, તો ઉપરના ભાગમાં જોડવાનું એમ કે. તો રિયોસ્ટેટ કેમ વપરાય? રિયોસ્ટેટથી તમે એને શું કરી શકો? અવરોધને, આ જે અવરોધ છે વધારે ઘટાડી શકો એમ ભાગ છે. તો આ વાત થઈ કે મીટર બ્રિજ, આ એની રચના થઈ બરાબર, આ એની કમ્પ્લીટ રચના થઈ ગઈ. હવે કાર્ય કેવી રીતે કરે? તો જો આમાં જે એક ગેપ છે, એક ગેપ, હવે કાર્ય પદ્ધતિ ચાલુ થાય. તો આ જે એક ગેપ છે આવેલો, આ પહેલો ગેપ, આ જે પહેલો ગેપ છે એમાં અવરોધ આર મૂકવામાં આવે, આર જે આપણા માટે અજ્ઞાત છે. અને બીજો ગેપ છે ત્યાં અવરોધ એસ મૂકવામાં આવે, એસ જે આપણા માટે જ્ઞાત છે. જ્ઞાત એટલે હું ખરું કરી દઈશ, આ આપણા માટે અજ્ઞાત છે અને અજ્ઞાત છે. અને ગેલોમીટરને ચોકી કર, પછી શું કરવાનું કે આ ચોકી કરીને તાર એસી પર ઈથી શરૂ કરી સુધી આમ ઘસતા જવાનું, ધીમે ધીમે ફેરવતા જાઓ, ફેરવતા જાઓ, ફેરવતા જાઓ, ધીમે ધીમે ફેરવતા જવાનું. અને એવા બિંદુ આગળ લાવીને ઊભો રાખવાનો કે જ્યારે આ ગેલ્વેનોમીટરનું રીડિંગ, આ ગેલ્વેનોમીટરનું રીડિંગ શૂન્ય થાય, એવા બિંદુએ આગળ લાવીને ઊભો રાખવાનો કે જેથી કરીને ગેલ્વેનોમીટરનું રીડિંગ, કોનું રીડિંગ બેટા? ગેલ્વેનોમીટરનું. શું રીડિંગ? કોનું રીડિંગ? ગેલ્વેનોમીટરનું રીડિંગ કેટલું થાય? શૂન્ય. એ ધ્યાન રાખજો કે આ ગેલ્વેનોમીટરનું રીડિંગ શૂન્ય થવું જોઈએ. આપણે એવો પ્રયત્ન કરવાનો કે આ જે ગેલ્વેનોમીટર છે એનું રીડિંગ કેટલું થાય? શૂન્ય. કોનું રીડિંગ? ગેલ્વેનોમીટરનું. તમારે કોઈ પણ રીતે પ્રયત્ન કરી, એને એક શું કહેવાય ખબર, જ્યારે ગેલ્વેનોમીટરનું રીડિંગ, ધારો કે અહીંયા આવીને ગેલ્વેનોમીટરનું રીડિંગ શૂન્ય એવું, અને આપણે ડી કહેશું, ડી ડી જેને તટસ્થ બિંદુ અથવા નલ પોઈન્ટ કહેવાય. એ ડી અને સી તો છે જ, આ મેન છે. હવે આની જરૂર નથી, આને કાઢી નાખીએ. આપણે શું પ્રયત્ન કરવાનો બેટા? એવો પ્રયત્ન કરવાનો કે આ જે ગેલ્વેનોમીટરનું રીડિંગ છે ને શૂન્ય આવે. એટલે આપણે આના જેવી રચના થઈ કે જો પાછું અહીંયા ધ્યાન આપો, અહીંયા આપણે એ જ કરી લો, આપણે ગમે તેમ કરીને અવરોધ ગોઠવો અને આઈજી બરાબર શું લીધેલું? ઝીરો. ગમે તેમ કરીને અવરોધ ગોઠવો અને આઈજી બરાબર શું લીધું? ઝીરો. આ મેન વસ્તુ છે. તો અહીંયા જ કર્યું, અહીંયા ગેલ્વેનોમીટરનું રીડિંગ ઝીરો લીધું એટલે આઈજી બરાબર ઝીરો થઈ ગયો. એટલે આ કમ્પ્લીટ આના જેવી, જેમાં વિષ્ણુ બ્રિજ સંતુલનમાં હતો તો આ પણ સંતુલનમાં આવી ગયો. ખરેખર વિષ્ણુ બ્રિજ જ છે. જો હવે અહીંયા સંતુલનમાં આવ્યો, ધારો કે આ જે ભાગ છે આ ભાગની લંબાઈ એને એલ વન કહેતું, તો એલ છે. કેટલી છે? એલ, એલ સેમી, કારણ કે એક મીટર એટલે 100 સેમી થાય. તો ડી થી સી, અહીંયા એ થી સી સુધી આખો 100 સેમી છે. તો એ થી ડી સુધી, એ થી સી સુધી 100 સેમી, આ એલ સેમી છે. તો એલ ટુ બરાબર 100 માઇનસ L સેમી. કેટલો? 100 માઇનસ L સેમી. આ કેટલો? એલ સેમી. આ કેટલો? 100 માઇનસ L સેમી. અહીંયા આવીને સ્થિર થઈ ગયું. આ લંબાઈ છે એલ સેમી, એડી બરાબર, અને આ છે 100 માઇનસ L સેમી. તો હવે અહીંયા જે લખું ને ખાસ ધ્યાન આપજો, આ જ મેન છે. જો ચલો કે આવીને પહેલાં હું કીધું કે ભાઈ આ જે છે તો પહેલી ગેપમાં અવરોધ આર છે, જેના વિશે જ્ઞાત અજ્ઞાત છે, જેનું મૂલ્ય મેળવવાનું છે. અને આ બીજી ગેપમાં અવરોધ એસ છે, જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ. હવે આ જોકી કરીને એસી તાર પડી રીતે સરકાવવામાં આવે અને એવા બિંદુ લાગીને ઊભા રાખવામાં આવે કે જે બિંદુએ ગેલ્વેનોમીટરનું રીડિંગ કેટલું થઈ જાય? આઈજી કેટલું થઈ જાય? ઝીરો. ધારો કે ડી બિંદુ આગળ ગેલ્વેનોમીટરનું રીડિંગ, ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા પ્રવાહ એટલે ગેલ્વેનોમીટરનું રીડિંગ, આઈજી કેટલું થાય છે? ઝીરો. તો અહીંયા ધ્યાન આપજો, ધારો કે
ધારો કે એકમ લંબાઈ દીઠ, એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ, એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ આર સેમી છે. જૂની ચોપડીમાં અહીંયા રો લખેલું, રો અહીંયા આર સેમી આપું તો આપણે કઈ ટેન્શન લેવાની જરૂર નથી. એકમ લંબાઈ દીઠ આર એટલે અવરોધ, સી એટલે સેમી, પર સેમી અવરોધ. હવે આપણે જો એડી તારની લંબાઈ L1 બરાબર L સેમી બરાબર, તો એડી તારનો અવરોધ R1 is equal to R સેમી into L સેમી. R સેમી, આ સેમી કાઢી નાખો ને, L સેમી માં છે એટલે બધું સેમી સેમી વધી જાય તમારે. આની લંબાઈ L છે અને 100 માઇનસ L છે. આર સેમી એ લોકોએ લખેલું જ છે, આર સેમી લખવાનું, કારણ કે આર એટલે અવરોધ ને સેમી એટલે એક સેમીનો અવરોધ. હવે એક સેમીનો અવરોધ આર સેમી હોય તો એલ નો કેટલો હોય, આર સેમી ઇન્ટુ એલ એડી. તો પછી કયો છે ડીસી, ડીસી તારની લંબાઈ એલ ટુ ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ એલ. તો ડીસી તારનો અવરોધ આર ટુ બરાબર, બોલો આર સેમી કૌંસમાં 100 માઇનસ એલ આવે. કઈ નથી કરતો, લંબાઈ સાથે આર સેમી ગુણી નાખો, કારણ કે આર સેમી એક સેમી નો અવરોધ છે. તો એલ સેમી નો અવરોધ આર સેમી ઇન્ટુ એલ, 100 સેમી નો અવરોધ આર સેમી ઇન્ટુ 100 માઇનસ એલ. આ વસ્તુ છે બધું. ધારો કે એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ આર સેમી, એડી તારની લંબાઈ એલ વન બરાબર એલ, એડી તારનો અવરોધ આર વન બરાબર આર સેમી ઇન્ટુ એલ, સીડી તારની લંબાઈ એલ ટુ બરાબર 100 માઇનસ એલ. ડીસી સોરી સીડી અથવા ડીસી તારની અવરોધ આર સી ઇન્ટુ 100 માઇનસ એલ. એટલે એનો મતલબ એ થયો, આ જે તાર થયો એક અવરોધ થયો જેને આપણે આર વન કહેશું, અને આ બીજો તાર થયો અવરોધ થયો જે આપણો આર ટુ થઈ જશે. એટલે હવે ધ્યાનથી જો આ કમ્પ્લીટ વિસ્ટમ બ્રિજ જ છે. શું કપામાં આવ્યું, હા હા જો પહેલાં જો અહીંયા જો, પહેલાં એ અને બી વચ્ચે એક અવરોધ આર ટુ હતો, તો એ સર બી અહીંયા છે, પણ આ ધાતુની પટ્ટી છે આખી, આ ધાતુની પટ્ટી છે આખી. તો આ ધાતુની પટ્ટી, આ ધાતુની પટ્ટી, અને એની સાથે તાર હાથે આર, એટલે ટૂંકમાં આ બી અને હજુ આખો આ જોડાણ 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 જોડાણ, તો એ અને બી વચ્ચે કોણ આવી ગયું આર, તો અહીંયાના જગ્યાએ આર ટુ હતો. પછી અહીંયા જો બી અને સી આયરો, બી અને સી આયરો, તો બી અને સી વચ્ચે એક અવરોધ આવી ગયો એસ, તો બી અને સી વચ્ચે આવી ગયો આર ફોર. જો જો આર ફોર દેખાય, આર ફોર. પછી ચોથો એ અને ડી વચ્ચે આર વન, તો એ અને ડી વચ્ચે આર વન, આ તાર આપણા માટે અવરોધ જ થઈ જશે. પછી ડી અને સી વચ્ચે આર થ્રી, તો ડી અને સી વચ્ચે આર ટુ જો અવરોધ. પછી બી અને ડી વચ્ચે ગેલેનોમીટર, તો બી અને ડી વચ્ચે ગેલેનોમીટર અને ચોકીકર, ચોકીકર ખાલી ફેરવવા માટે, આમ તટસ્થ બિંદુ શોધવા માટે આમ ફેરવતા જવાનું, અને જ્યારે એક્ઝિસ ઝીરો આવે ત્યાં ઉભા રહી જવાનું. એટલે આ બાજુની લંબાઈ એલ વન થશે, આ બાજુની લંબાઈ એલ ટુ થશે. પછી પછી ક્યાં હતા, એલ વન થશે આ એલ ટુ થશે. ચલો બિલકુલ તારો વાળો, હા હા ભાઈ મારો જવાનો. પછી બોલો વિપુલ પટેલ ક્યાં ગયા આપણે, હા એટલે આવી ગયું એ અને સી વચ્ચે બેટરી અને કર, એ અને સી વચ્ચે બેટરી અને કર, ટૂંકમાં મીટર બ્રિજ એ અવરોધ જ થયા, વિસ્ટમ બ્રિજ જ થઈ ગયું. પણ આમાં એક ફાયદો શું કે આને જ્યારે તમે આના પર ફેરવો ને તો અવરોધના બધા જ મૂલ્યો આવે. આર વન અહીંયા ત્યાં ફેરવો ધીમે 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 ધીમે, તો આર વન વધતો, લંબાઈ વધે એટલે આર વન વધતો જશે અને આર ટુ ઘટતો જશે. પણ ટૂંકમાં આ બેના બધા જવાબ તમને મળતા જાય, બધો બધા ગુણોત્તર મળતા જાય, બધી કિંમતો જ્યારે રેઝિસ્ટન્સ બોક્સમાં જે અંદર હોય ને એ જ મળે. એટલે આનાથી તમારે સીધું આમ એક એક વાર અહીંયાથી ચાલુ કરી ફેરવતા ફેરવતા પહોંચશે ત્યાં ઝીરો આવી જાય. એટલે આમાં 10 રીડિંગ લેવા હોય તો 10 મિનિટ થાય,
જ્યારે આમાં 10 રીડિંગ લેવાય તો 2 કલાકે થાય, 3 કલાકે થાય, અડધો કલાકે થાય, પણ આના કરતાં અઘરું. વસ્તુ આ જ, એટલા મીટર બ્રિજનો ઉપયોગ થાય. જ્યારે આ સંતુલનમાં હોય, આપણે કીધેલું આઈજી બરાબર 0 હોય તો વિસ્ટન બ્રિજ કેવું કહેવાય? આ વિસ્ટન બ્રિજ છે. ત્યારે વિપુલ સરે બૂમો પાડીને પાડીને કીધેલું કે આ વિસ્ટન બ્રિજ છે. ત્યારે આપણે એવો શબ્દ વાપરીએ કે વિસ્ટન બ્રિજ કેવું છે? સંતુલનમાં. તો વિસ્ટન બ્રિજ સંતુલનમાં હોય તો આ બે એક બાજુના અવરોધનો ગુણોત્તર એટલે કે R2/R1 ઇઝ ઇક્વલ ટુ બીજી બાજુના અવરોધનો ગુણોત્તર એટલે કે R4/R3. આ હોય તમે બે રીતે કહી શકો, આવું થાય આ બે બાજુના અવરોધનો ગુણોત્તર બરાબર આ બાજુના અવરોધનો ગુણોત્તર થાય તો વિસ્ટન બ્રિજ સંતુલનમાં છે તો આઈજી બરાબર 0 થાય, અથવા આઈજી બરાબર 0 લેવું તો આ થાય. એટલે આ એને સિદ્ધાંત, આ સિદ્ધાંત પર કામ કરે. તો મીટર બ્રિજ એ વિસ્ટન બ્રિજ છે. એટલે આ જે મીટર બ્રિજ છે એ કોના સિદ્ધાંત ઉપર કામ કરે? વિસ્ટન બ્રિજ પણ કોના સિદ્ધાંત પર કામ કરે? વિસ્ટન બ્રિજના જ સિદ્ધાંત પર કામ કરે. એ કે નવું લાવવાનું નથી, થોડુંક શિફ્ટિંગ જો હવે થોડુંક જોવાનું સામે જોજો. અહીંયા જુઓ તો જેમ અહીંયા આપણે સિદ્ધાંત લખો સંતુલનમાં છે તો આ સંતુલનમાં છે તો આઈજી બરાબર 0 તો R2/R1 ઇઝ ઇક્વલ ટુ R4/R3. તો આમાં આઈજી બરાબર 0 તો બી અને ડી તરફના એક બાજુ એટલે R/R1. સિદ્ધાંતો કયા આવે? વિષ્ણુ બીજના સિદ્ધાંત પરથી. કોના સિદ્ધાંત પરથી? વિષ્ણુ બીજના. તો વિષ્ણુ બીજના સિદ્ધાંત પરથી એક તરફના બે એટલે R/R1 અવરોધનો ગુણોત્તર બરાબર બીજી તરફના અવરોધનો ગુણોત્તર S/R2. R/S = R1/R2. R1 કેટલા? R1 R સેમી ઇન્ટુ L છેદમાં R2 R સેમી ઇન્ટુ 100 માઇનસ આ તો R/S છે જ R/S આકૃતિ અને એનું સૂત્ર મીટર બ્રિજ ની આકૃતિ યાદ હોવી જોઈએ. ગમે ત્યારે મીટર બ્રિજ આવે બેટા, હું મીટર બ્રિજ નો દાખલો કરાવીશ તમને નેક્સ્ટ પીરિયડમાં. તો પેલા મીટર બ્રિજ આવે એટલે આટલું દોર દેવાનું ફટાફટ. નોટમાં એકદમ રફ સ્પીડમાં 1 મિનિટ પણ ન થાય બેટા. આમ જોઈન્ટ કરી દેવા. અહીંયા જે આવે એ ફિક્સ યાદ રાખવાનું. આપણા માટે R છે, અહીંયા S છે, અહીંયાથી આ કેલ્વિનોમીટર અને અહીંયા આમ જોડેલું. તો આપણા માટે છે આ લંબાઈ L. તો આ થાય 100 માઇનસ. ગુણોત્તર યાદ રાખવાનો R/L S ના છેદમાં 100 માઇનસ. અવરોધના છેદમાં એ સાઈડની લંબાઈ, અવરોધના છેદમાં એ બાજુની, એટલે આ બિંદુ B અને D હોય તો આ જે અવરોધ તો એની સાઈડની લંબાઈ, જે અવરોધ તો એની સાઈડની લંબાઈ, એવું યાદ રાખવાનું ગુણોત્તર. હા, એના પરથી તમને લંબાઈ આવી હશે ને તમે અવરોધ શોધી શકશો. કારણ કે એક એક જ્ઞાત હશે કમ્પલસરી, આ એક અજ્ઞાત હોય તો અજ્ઞાત મળી જાય. કારણ કે આ જ્ઞાત હોય અને આના પર તમને લંબાઈ એક આવી હશે કે ભાઈ અહીંયાથી આનું અંતર 35 સેમી છે તો આ મળી ગયો આપણને 100 - 35 કરી દેવાનું 65. કિંમત મૂકો ત્યારે આવતો દાખલો થઈ જશે. આ થઈ ગયું તમારું મીટર બ્રિજ. એટલે આ ધ્યાન રાખજો, મીટર બ્રિજ અને વિસ્ટન બ્રિજ બે વસ્તુ ભણ્યા, મીટર બ્રિજ અને વિસ્ટન બ્રિજ, ભૂલ ન થાય. જો ખાસ વાત જય શ્રી કૃષ્ણ. આ બે એક સરખું જ છે ભાઈ? આ બાજુ મીટર બ્રિજ ને બીજી બાજુ વિસ્ટન બ્રિજ બરાબર.
હવે જો આમાં કેવું થાય કે એક વાર તમે મૂલ્ય શોધો આના વડે, ચલો અજ્ઞાત અવરોધ આર મેળવો આપણને આર બરાબર એલ કાઉન્સમાં એલ ના છેદમાં સો માઇનસ એલ ઇન્ટુ એસ. તમે એક વાર તમને આર મળી ગયો, આર આર મેળવો. જો મારો દીકરાઓને આર મળી જાય તો ખોટું કે ટેન્શન લેવાની જરૂર નથી. આપણને આર મળી ગયો, આર તમને મળી ગયો, તો એનો જવાબ કે 100% સાચો ન હોય, સાચું મૂલ્ય ન હોય. તો સર સાચું મૂલ્ય મેળવવું હોય તો કંઈ જ નહીં કરવાનું. આ એસ છે ને, એસ એસ આપણો જ્ઞાન છે. તો એસ પહેલાં 100 લઈ લ્યો, પછી 150 લ્યો, પછી 200 લ્યો. તો 100 લેવાનું, 100 માટે આર શોધવાનું. 100 મૂકો એટલે તમને તટસ્થ બિંદુ મળે, એલ ને આ એલ વન ને એલ ટુ મળે, અને આપણે એલ વન કીધું છે અહીંયા ડી મળે, તો એલ વન ને એલ ટુ. તો આ 100 લ્યો તો એલ વન થાય, એલ ટુ થાય. 150 લેવું, પછી આ 150 લેવાનું, પછી પાછો ધીમે ધીમે તટસ્થ બિંદુ મેળવવાનું, ત્યારે પાછું એલ વન ને એલ ટુ મેળવવાનું એટલે પાછો આર મળે. પછી આ 200 લેવાનું, પાછું એલ વન ને એલ ટુ મળે એટલે આ કિંમત મૂકો તો પાછો આર મળે. એમ 3-4 એસના જુદા જુદા મૂલ્યો માટે, એસના જુદા જુદા મૂલ્યો માટે આપણે આર શોધવાનું. એનું એવરેજ કાઢો તો આપણે અજ્ઞાત અવરોધ એકદમ પરફેક્ટ મળી જાય આપણે. સાચો પરફેક્ટ એટલે કે એકદમ સાચો, લગભગ સાચો. હા હવે આ થઈ ગયું તમારું, કોની વાત કરી આપણે, આ મીટર બીજ. ચલો નેક્સ્ટ જોશું આપણે.